રાજપીપળા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના જ 4 અસંતુષ્ટ સભ્યોને રાજીનામું સ્વીકારી લીધું હોવાનું જણાવી મતદાનમાં પ્રવેશવા ન દેતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. ભાજપ કોંગ્રેસના અજ્ઞાતવાસના સભ્યોના આગમન સાથે જ પાલિકામાં ગરમાવો આવી ગયો હતો. દરમિયાન ભાજપના 4 સભ્યોના ટેકાથી કોંગ્રેસ અપક્ષ પોતાનું બોર્ડ બનાવશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપના 4 સભ્યો આવતા જ તેમને રોકવામાં આવતા મામલો બિચક્યો હતો અને સાંસદ વસાવા સાથે કોંગ્રેસ સભ્યોને ભારે ચસડા ચડસી થઈ હતી. જોકે બાદમાં પોલીસ આવી પહોંચતા જ મામલો ઠાળે પડ્યો હતો. જોકે અંતે પોતાના જ અસંતુષ્ટ સભ્યોના જબરજસ્તથી રાજીનામા લઈ લોકશાહીને નેવે મૂકી ભાજપે સત્તાના જોડીને સત્તા હાંસલ કરી હતી અને પ્રમુખ પદ જિગીશ ભટ્ટ અને ઉપપ્રમુખ પદે સપના વસાવાની વરણી કરવામાં આવી હતી. રાજપીપળા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ અપક્ષ અને ભાજપના 4 અસંતુષ્ટો રાજપીપળા પાલિકામાં મતદાન માટે પહોંચ્યા હતા. દરમિયાન તમે પાલિકા સભ્ય તરીકે 13મી જૂનની રાજીનામું આપી દીધું હોવાથી તમારું રાજીનામું મંજૂર થયું છે. હવે તમે પાલિકા સભ્ય ન હોવાથી મતદાન ન કરી શકો એવું કારણ આગળ ધરી ભાજપના હરદીપસિંહ શિનોરા, દત્તા ગાંધી, જગદીશ દેશમુખ અને નૈના કાછિયાને પોલીસ દ્વારા મતદાન કરવા ન જવા દેતા મામલો બિચક્યો હતો. જોતજોતામાં ત્યાં ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હતું. સાંસદ મનસુખ વસાવા અને રાજપીપળા પાલિકા કોંગ્રેસ કોર્પોરેટર સુરેશ વસાવા, કમલ ચૌહાણ સામસામે આવી જતા ચકમક જરી હતી. સ્થિતિ વધુ વણસે પહેલા હાજર પોલીસ જવાનોએ ત્રણેયને છૂટા પાડતા મામલો થાળે પડ્યો હતો. આ તમામ ઘટનાક્રમ અને વાદવિવાદ બાદ રાજપીપળા પાલિકા સભાખંડમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાજપના જિગીશા ભટ્ટ અને ઉપપ્રમુખ તરીકે સપના વસાવાની કોંગ્રેસ અપક્ષના વિરોધ વચ્ચે સર્વાનુમતે વરણી કરાઈ હતી. રાજપીપળા નગરપાલિકામાં ભાજપે આખરે સત્તા મેળવી હતી. રાજપીપળા પાલિકામાં પોતાના જ 4 અસંતુષ્ટોને મતદાનથી દૂર રાખી ભાજપે સત્તા જાળવી રાખી હતી. આમ પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલ સર્વે સદસ્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને નગરના વિકાસમાં નગરપાલિકાના દરેક સ્ટાફ, સુપરવાઇઝરથી કર્મચારીઓ બધા જ ખૂબ સારી રીતે સહ સહકાર આપશે. ભેદભાવ વગર કામ કરીશું અને નગરને રમીય બનાવી નહીં, તમામે તમામને સાથે લઈને ચાલીશું. બને ત્યાં સુધીને નગરના વિકાસમાં બધા જ સાથ સહકાર આપશે એવી પણ હું અપેક્ષા જરૂર રાખીશ. આજરોજ રાજપીપળા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. તે દરમિયાન ભાજપના 4 સદસ્યોને અંદર આવવા નહોતા દેતા અને અમારા સદસ્યો પણ બહાર જ ઊભા રાખ્યા હતા અમે, એટલે અમે પણ બધા અંદર આવવાની કોશિશ કરતા હતા. ત્યારે મનસુખભાઈ વસાવાએ પાછળથી મારો કોલર પકડી અને મને ફંગોટી નાખ્યો, મને ગાળો દીધી અને મને એવું કહ્યું કે કેમ તું મારા સભ્યો લઈ જાય, મારા ભાજપના સભ્યો કેમ લઈ જાય છે તું, એવું કહ્યું મને. આગળ અમે હાઈકોર્ટમાં જઈશું, સાંસદ સામે ફોજદારી ગુનો દાખલ કરીશું. એ એક સાંસદ તરીકે અણછાજતું વર્તન રાજપીપળા નગરપાલિકા કચેરી નગરપાલિકા પરિસરમાં આવું વર્તન કરે એ કેટલા અંશે યોગ્ય છે? તારીખ 5મી તારીખની આસપાસ કલેક્ટરશ્રી દ્વારા અમને નોટિસ મળેલી હતી કે તમે નગરપાલિકામાં 14મી તારીખે જે મતદાન છે તેમાં શ્રી આવવાનું છે, તો એના આધારે આજે અમે લગભગ 12:15ની આસપાસ નગરપાલિકામાં ગયા. 12:15ની આસપાસ જ્યાં અમે પહોંચ્યા ત્યાં પોલીસે અમને રોક્યા અને રોક્યા એમાં અમને પૂછ્યું કે તમે તમારા જે સભ્યો ચૂંટાયા છે 28, એમાંથી 4 સભ્યો સિવાય 24 સભ્યો અંદર જઈ શકશે. એટલે અમે એમને પૂછ્યું કે અમારા 4ની કેમ જવાનું નહીં, તો એમને એવું કીધું કે તમારું રાજીનામું આવેલું છે. હવે એ રાજીનામું અમે એમની પાસે રેડી તો હતું નહીં, એ લોકોએ અમે કહ્યું મને લેખિતમાં અમને આપો અમારા રાજીનામા હોય તો, લેખિતમાં અમને રાજીનામા આપ્યા નહીં. અને છે ઇલેક્શનનો ટાઈમ 12 વાગ્યાનો હતો, 12:45 અમને એ લોકોએ રાજીનામાની એક નકલ અમને સુપ્રત કરી છે. બીજી વસ્તુ એ કે અમે પક્ષની સાથે નથી એ કેવી રીતે પુરવારી રોવા કરી શકે, પહેલે એક પ્રશ્ન અમારો આ છે. બીજું કે અમે પાર્ટી સાથે સંકળાયેલા છીએ, છતાં અમને આ વર્તન કેમ પાર્ટી અમારી સાથે કર્યું અને આ જે અન્યાય અમારી સાથે થયો છે એનો અમે પૂરેપૂરા તાકાત લગાવીને અમે એનો જવાબ પણ માંગીશું અને અમે પૂરેપૂરી લડત આપીશું. એક નાગરિક તરીકે પાર્ટી સત્તાના જોડે બધું કરી શકે અમારી સાથે એ યોગ્ય, બનાવટી રાજીનામા રજૂ ના કરી શકે એના માટે અમે ઓલરેડી આયા
રજૂ કરેલું છે કલેક્ટરશ્રીને જાણ કરી. અને એક વસ્તુ છે કે આજે જે રાજીનામા જે તેમને આપેલા છે અમને હેન્ડ ઓવર કરતા 13 તારીખના છે. ગઈકાલે અમે 13 તારીખે અમને મળેલા છે, પણ અમારા ઘરે લગાવેલા હશે, અમને મળેલા નથી. અમારી પાસે, અમે કાલે ગામમાં હતા નહીં, તો અમારી પાસે એવિડન્સ પણ છે કે અમે આવતીકાલે ગઈકાલે અમે હતા નહીં, તો પછી કઈ રીતે આ રીતે કરી શકે અમારી સાથે? અમારે એટલું જ કહેવું છે કે આ બધું જે થઈ રહ્યું તે ખોટું થઈ રહ્યું છે. તપની બહુ મોટી છે, 13 સભ્ય અમારી સાથે છે, 12 વત્તા 1 અપક્ષ એમ કરી 13 સભ્ય અમારી સાથે છે, અને બાકીના જે 4 સભ્યો જે હતા એમણે એડવાન્સમાં રાજીનામું આપેલું છે. એમણે રાજીનામું આપ્યું છે, જ્યારથી નારાજ હતા ત્યારથી પાર્ટીમાં એમને રાજીનામું આપી દીધું અને રાજીનામું પ્રમુખ સ્વીકારી લીધું છે એમને. અમારે જપાજપી કે બહારના લોકો એક ડભોઈનો કોઈ પોટોપોટો અંદર ઘૂસી ગયો હતો અને બીજા અન્ય લોકો એમને માર્ગદર્શન આપ્યું. અમે લોકો બહાર ઊભા છે, અમે લોકો ગેટ નહીં બહાર ઊભા છે, સરકારના કે ચૂંટણીના બધા જ નિયમોનું અમે પાલન કરીએ. ને એ લોકો અંદર પહેલાં બાકીના લોકોને કંઈક સમજાવતા હતા, અધિકારીઓ સાથે કંઈ મસલત કરતા હતા, એટલે અમે કીધું કે ભાઈ આ બહારના લોકો કેમ છે એમને કારણ. તો પહેલાં 2-3 લોકો મારા માટે ગાડા ગાડી કરીએ. આપણે એક ટેકરા પર એનો કોર્પોરેટર આપણા સુરેશ વસાવા અને કમલ ચૌહાણે એને ઠોકો ગાડ દઈને મને વાત કરી. કાલે 12 વાગ્યા જે ચૂકી હતી, 12 ને 7 અમને રાજીનામાનું એ લોકો એ આપે છે, લેટર આપે છે. પ્રાણ સાહેબ 1 કલાક થી અમે માંગીએ છીએ, તો લેખિત એ લોકો લઈને બેઠા નતા અહીં ગાડી કે તમારે વોટિંગ નથી કરવાનું. કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી હતી 6 તારીખની કે અમારા ખોટી રાજીનામા બનાવટી છે, તો અમને બોલાવીને અમને સાંભળવા. અને 13 તારીખે એ લોકો કઈ રીતના આ રીતના રાજીનામા અમારા લઈ શકે છે? અમે કોઈ રાજીનામા આપેલા તમારી જોડે શું અને આજે અમારી જોડે સત્તાના જોરે આ લોકો એમને વોટિંગ નથી કરવા દીધું. ઓકે, તમને અંદર જવા દે પાલિકામાં? બિલકુલ ના પાડે છે, અને લેટર વગર અમને અંદર નહીં જવા દીધા. લેટર 1 કલાક પછી એ લોકોએ આપ્યું હમણાં એમ. એટલે અમને આપીને કાલે 12 વાગ્યા જે ચૂકી હતી, 12 ને 7 અમને રાજીનામાનું એ લોકો એ આપે છે, લેટર આપે છે. પ્રાણ સાહેબ 1 કલાક થી અમે માંગીએ છીએ, તો લેખિત એ લોકો લઈને બેઠા નતા અહીં ગાડી કે તમારે વોટિંગ નથી કરવાનું. કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી હતી 6 તારીખની કે અમારા ખોટી રાજીનામા બનાવટી છે, તો અમને બોલાવીને અમને સાંભળવા. અને 13 તારીખે એ લોકો કઈ રીતના આ રીતના રાજીનામા અમારા લઈ શકે છે? અમે કોઈ રાજીનામા આપેલા તમારી જોડે શું અને આજે અમારી જોડે સત્તાના જોરે આ લોકો એમને વોટિંગ નથી કરવા દીધું. ઓકે, તમને અંદર જવા દે પાલિકામાં? બિલકુલ ના પાડે છે, અને લેટર વગર અમને અંદર નહીં જવા દીધા. લેટર 1 કલાક પછી એ લોકોએ આપ્યું હમણાં.